ને મિત્રો મજામાં મિત્રો આપણે 10મા ધોરણની અંદર આંકડાશાસ્ત્રની અંદર અગાઉ પૂછેલા બોર્ડના પ્રશ્નોમાં નજર કરી રહ્યા છે અને શું નવું છે એ પણ આપણે જોયા કરીએ છીએ ઘણી વસ્તુ રિપીટ થઈ રહી છે તમે લોકો જોઈ રહ્યા છો અને તમને આવડે પણ છે જેમ કે એક વખત એવું પૂછ્યું કે એક આવૃત્તિ વિતરણ માટે સિગ્મા એફઆઈ 25 છે અને સિગ્મા એફઆઈ એક્સઆઈ 120 હોય તો મધ્યક શોધો મિત્રો તમને ખબર જ છે કે મધ્યકના સૂત્રની અંદર sigma fi xi છેદમાં sigma fi આવું છે that means કે ખાલી ભાગાકાર પૂછ્યો છે કે તમને sigma fi xi તો 120 આપ્યો છે અને sigma fi 25 આપ્યો છે મતલબ કે ભાગાકાર પૂછ્યો છે મિત્રો જુદી જુદી રીતે તમે ભાગાકાર કરી શકો છો પણ તમને એક રીત આ પણ ખબર હશે કે નીચે જો શૂન્યવાળી વાત આવે કેવી રીતે આવે ઉપર 4 વડે ગુણો નીચે 4 વડે ગુણો જોજો 25 ચોકુ 100 એટલે આપણે 25 ગુણ્યા 4 એટલે કર્યા કે અહીંયા 100 જોતા હતા તો અહીંયા ગુણાકાર 4 કર્યા તો આપણે ઉપર પણ કરવા પડે એટલે કે 12 ચોકને 48 એટલે કે 480 તો હવે તમને મજા આવે 48 ના છેદમાં 10 એટલે કે 4.8 એવું ક્યાંય આપ્યું છે તમે કહેશો હા સર તો જવાબ આવશે 4.8 અન્ય રીતે પણ તમે કરી શકો છો તો આવું પૂછાયેલું છે ને સેલું જોઈએ નેક્સ્ટ મિત્રો આ પ્રશ્નની અંદર એટલું બધું સેલું છે કે વાત જવા દો જેમ કે કોઈ માહિતી માટે z બરાબર 15 અને x બાર બરાબર 15 હોય તો m બરાબર મિત્રો જ્યારે આ બંને સરખા ત્રીજું સરખું જ 15 જ સીધો જવાબ કઈ ગણતરી નહીં કઈ સૂત્ર નહીં કાઈ નહીં તમને ખબર છે કે z x બાર અને m એમાંથી કોઈ પણ બે સમાન આપી દીધા હોય એટલે ત્રીજો ગણી લેવાનો કોઈ એમ કે x બાર 4 છે m 4 છે તો z 4 પતી ગયું તો આવા સમની અંદર આમ તો એનો બેઝ તો ઈ જ છે z બરાબર 3m ઓછા 2x બાર તમે ટ્રાય કરજો વાત તો એક ને આવવાની જ છે તો સિમ્પલ છે સીધો જવાબ મળી ગયો છે 15 જોઈએ નેક્સ્ટ મિત્રો આવું પણ પૂછાયેલું માત્ર 1 માર્કમાં એટલે જનરલી તો આટલું બધું લખાણ જોઈએ તો ગભરાઈ જાય કે આમાં શું હોય કે કઈ કોઈ ફેક્ટરીની 30 અધિકારીઓના વાર્ષિક પગાર લાખ રૂપિયામાં અને માહિતી પરથી થી ઓછા કે થી વધુ પ્રકારના ઓજાઈ વક્ર દોરેલ છે અને જે આકૃતિ મુજબ 20.5 અને 15 આ જગ્યાએ છેદે છે તો મધ્યસ્થ શું મિત્રો કંઈ ગભરાવાની જરૂર નથી સિમ્પલ અહીંયા તમને ખબર છે સંચય આવૃત્તિ હોય છે વર્ગસીમા હોય છે અને જ્યારે આવી રીતે આમ થી વધુ ને થી ઓછાના જે આલેખ જ્યારે છેદે ને તો જે છેદે એનો x મતલબ x ખબર છે આ અથવા તો એમ વિચારો કે જે પહેલું છે ઈ જ તો એ જ એનો જવાબ હોય તો તમે ફટાફટ લખી શકશો કે આમાં કંઈ કરવાનું નથી મિત્રો ખાલી નજર કરવાની છે કે આ લખવાનું છે બસ અહીંયા તો ABCD માં આ જે હોય ને અહીં લખી નાખવાનું બસ આટલી જ વાત છે પણ ગભરાટ રાખશો તો કામ થશે નહીં બસ ખાલી માહિતી રાખો અને ગમે તે પૂછે જવાબ મળી જશે ઇઝ ઇટ ઓકે તો આ વસ્તુ આપણે જાણીએ છીએ તો મજા આવી હોય તો એક હોમવર્ક આપી દઉં चलो लखी लो तो मित्रों होमवर्क तमारा माटे बिल्कुल रेडी छे m + x बार बराबर 22 m - x बार बराबर 2 तो z बराबर शोधो तो चलो ट्राई करो अने कमेंट्स में जरूर थी लखी नाखजो अने आई विल वेट हूँ राह जोऊ छूं अने हाँ लास्ट आपेलू होमवर्क छे एमां पण जोई ले के शुं जवाब आवशे મિત્રો હોમવર્કમાં આવી કઈક વાત હતી કે નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યાનો લસાઅ ખાલી જગ્યા છે મિત્રો યાદ છે અવિભાજ્ય સંખ્યા નાનામાં નાની ગોઠવો એટલે સીધું 2 આવશે અને વિભાજ્ય એટલે 4 અને લસાની વાત હોય તો તમને ખબર જ છે કે આવી જશે 2 * 4 તો મિત્રો અહીં સિમ્પલ હતું અને ઘણા લોકોએ જવાબ પણ આપી દીધો છે તો મજા આવી દોસ્તો તો મજા કરતા રહીએ करावता रहिए अने जे कई नवी बात छे एने आत्मसात करता रहिए मित्रों घणा बधानो पॉजिटिव रिस्पोन्स आव्यो छे अने बधा खुश छे केम के जे अत्यारे 10मા ધોરણની અંદર છે એ લોકોને ખૂબ સારી પ્રેક્ટિસ થઈ રહી છે અને મને ખાતરી છે કે આ વખતેનું રિઝલ્ટ કંઈક અલગ હશે તો બસ મિત્રો ઝડપથી કામ કરી જાજુ કામ કરી બધા વિડિયો જોઈ નાખીએ અને તમારા મિત્રોને પણ કહી દઈએ કે જોઈ નાખીએ तो विश यू ऑल द बेस्ट काले नवी तैयारी साथे मिलते हैं ब्रेक के बाद आवजो।